વેલકમ વિદ્યાર્થી મિત્રો, શૈલેષ જોશી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ 12મા ધોરણમાં આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 1 સૂચકાંક. આ વિડિયોમાં આપણે અભ્યાસ કરીશું ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 2 જે આપેલું છે, જેમાં આપણને સામાન્ય સૂચક આંક મેળવવાનું કહ્યું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. પરંતુ તે પહેલા હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, નીચે જે બેલ આઇકોન આપેલો છે તેના પર ચોક્કસ ક્લિક કરી દેજો અને વિડીયોને શેર અને લાઈક ચોક્કસ કરજો. આપણને ઉદાહરણ નંબર 2ની અંદર અલગ અલગ વસ્તુઓ, તેના એકમ અને 2014નો ભાવ અને 2015નો ભાવ આપી દીધો છે. તેના ઉપરથી આપણને દરેક વસ્તુનો સામાન્ય સૂચક આંક મેળવવાનું કહ્યું છે. તો અગાઉના સૂત્રવાળા વિડીયોમાં આપણે જોઈ ગયા કે જો સામાન્ય સૂચક આંક મેળવવો હોય તો તેનું સૂત્ર શું છે. સામાન્ય સૂચક આંક બરાબર સિગ્મા કૌંસમાં P1ના છેદમાં P0 આખાના છેદમાં N ગુણ્યા 100. તો આ સૂત્ર આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ, જેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આશા રાખું છું કે તમે સૂત્ર બધા મોઢે કરી લીધા હશે. તો હવે આપણા દાખલાની વાત કરીએ. સામાન્ય સૂચક આંક મેળવવા પહેલા આપણે સૌ પ્રથમ તેનો ભાવ સાપેક્ષ મેળવવો પડે અને ભાવ સાપેક્ષનું સૂત્ર છે P1ના છેદમાં P0. તો જોઈએ આપણે બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ, માખણ અને દરેકના એકમ આપણને આપી દીધા છે. આ એકમવાળી લાઈન છે, અત્યારે આપણે એનો કોઈ ઉપયોગ કરવાનો નથી. પરંતુ આગળ જ્યારે આપણે લાશપેયર અને ફિશરની રીતના દાખલા ગણીશું, પાશ્યની રીતના દાખલા ગણીશું, ત્યારે અમુક દાખલાની અંદર એકમનું આપણે રૂપાંતર કરવાનું આવશે. એ જ્યારે આવશે ત્યારે આપણે એના વિશે ચર્ચા કરીશું. હવે સૂત્ર લખેલું છે P1ના છેદમાં P0. આપણને બે અલગ અલગ ભાવ આપેલા છે, વર્ષ 2014 અને વર્ષ 2015. તો આપણને ઓળખતા આવડવું જોઈએ કે આમાંથી આપણે P1 કોને કહેશું અને P0 કોને કહેશું. તો અગાઉ આપણે જોઈ ગયા તે પ્રમાણે જે આપણું જૂનું વર્ષ છે, જે આપણું આગળનું વર્ષ છે, તે આપણા માટે બનશે P0 અને જે નવું વર્ષ છે, વર્તમાન વર્ષ છે, તો તે આપણા માટે બનશે P1. તો 2014નો ભાવ એટલે P0 ગણાશે અને 2015નો ભાવ આપણા માટે P1 ગણાશે. અમુક વખત રકમમાં તમને કહી દીધું હશે આધાર વર્ષ તરીકે કોને લેવાનું છે, અને અમુક વખત નહીં કીધું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે જે જૂનું વર્ષ છે એને આપણે 0 ગણવાનું છે અને જે નવું વર્ષ છે એને આપણે 1 તરીકે લેવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે. હવે સૂત્રમાં કિંમત મૂકીએ. બ્રેડની અંદર P1 એટલે 28/25, ઈંડાની અંદર 35/30, ઘીમાં 380/375, દૂધની અંદર 40/36, ચીઝની અંદર 500/440 અને માખણમાં 300/265. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એક પ્રશ્ન થાય કે અગાઉ આપણે જેટલા પણ દાખલા જોઈ ગયા છીએ એમાં દરેક જગ્યાએ આપણે ગુણ્યા 100 કરતા હતા, P1ના છેદમાં P0 ગુણ્યા 100 કરતા હતા, તો અહીંયા કેમ નથી કર્યું? અહીંયા ન કરવાનું કારણ એક જ કે આપણું જે સામાન્ય સૂચક આંકનું સૂત્ર છે, બધાનો આ બધા સૂચક આંકનો સરવાળો કરી અને છેલ્લે આપણે સામાન્ય સૂચક આંક મેળવવાનો છે. તો આ બધાને અલગ અલગ ગુણ્યા 100 કરવા કરતા છેલ્લે જે સરવાળો આવે એને એક જ વખત ગુણ્યા 100 કરી નાખીએ તો આપણો સમય વધારે બચશે. બાકી અહીંયા જ તે તમે ડાયરેક્ટ ગુણ્યા 100 કરી અને પછી સામાન્ય સૂચક આંક મેળવશો તો પણ વાંધો નહીં આવે, પરંતુ એમાં સમય વધારે બગડશે, જવાબ સરખો જ આવશે. એટલે બધાનો માત્ર ભાગાકાર કરી અને એક જ વખત સૂત્રને આપણે ગુણ્યા 100 કરી નાખીશું એટલે આપણો જવાબ આવી જશે. તો હવે કેલ્સીની મદદથી દરેકનો ભાગાકાર કરી નાખીએ તો આપણને આ રીતે સૂચક આંક
सॉरी आ रीते आपने भाव सापेक्ष मळशे। अहींया जे मळशे सूचकांक नहीं गणाय, अहींया जे मळशे ए आपणो भाव सापेक्ष गणाशे, कारण के आपणे गुणिया 100 करता नथी। जो गुणिया 100 करी नाखीए तो आ सूचकांक बनशे। एटले अहींया जे आपणने आ भागाकारमां आपणो मळशे ते आपणो भाव सापेक्ष गणाशे। तो जोईए आपणे, तो आ रीते आपणने दरेकनो भाव सापेक्ष मळशे। ब्रेडमां 1.1200, ईंडानी अंदर 1.1666, ઘીની અંદર 1.0133, દૂધમાં મળે છે 1.1111, ચીઝની અંદર મળે છે 1.1364 અને માખણમાં મળે છે 1.1321। હવે આ બધાનો આપણે કરવાનો રહેશે સરવાળો। આજે આપણને ભાવ સાપેક્ષ મળેલો છે, આ બધાનો કેલ્સીની મદદથી આપણે સરવાળો કરીએ એટલે સરવાળો આપણને મળશે। આ બધાનો જે ભાવ સાપેક્ષ મળેલો છે એ ભાવ સાપેક્ષનો સરવાળો આપણો થશે 6.6795। હવે આના ઉપરથી આપણને સામાન્ય સૂચક આંક મેળવવાનું કહ્યું છે। તો સામાન્ય સૂચક આંકનું સૂત્ર આપણે જાણીએ છીએ, તો એ કઈ રીતે આવશે જોઈએ આપણે। આપણી પાસે કુલ કેટલી વસ્તુ છે, 1, 2, 3, 4, 5 અને 6 વસ્તુઓ છે। તો આપણે આ રીતે લખી શકીએ, 6 ખોરાકીય વસ્તુના ભાવનો સામાન્ય સૂચક આંક, 6 ખોરાકીય વસ્તુના ભાવનો સામાન્ય સૂચક આંક બરાબર સિગ્મા P1 ના છેદમાં P0 આખાના છેદમાં n ગુણ્યા 100। અને આપણે સિગ્મા P1 ના છેદમાં P0 કહી શકીએ। ચાલો હવે સિગ્મા P1 ના છેદમાં P0 આપણને કેટલા મળેલા છે, તો એની કિંમત આપણી પાસે છે 6.6795 ભાગ્યા n, એટલે કે 6 વસ્તુઓ છે તો n વડે ભાગાકાર કરી નાખીએ 6 વડે ગુણ્યા 100। હવે તમારી પાસે કેલ્ક્યુલેટર છે તો કેલ્ક્યુલેટરની મદદથી 6.6795 ભાગ્યા 6 ગુણ્યા 100 તમે કરશો એટલે જવાબ આપણને મળશે 111.33। તો આ જે 6 વસ્તુઓ છે, બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ, માખણ, આ 6 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક એટલે કે બધાનો ભેગો મળી અને એક એવરેજ, એક સામાન્ય સૂચકાંક આપણને કેટલો મળે છે, 111.33 મળે છે। હવે આપણને રકમમાં કહ્યું છે કે ભાવમાં થયેલ ટકાવારી ફેરફાર જણાવવાનો છે, વધારો જણાવવાનો છે। તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 2014ના વર્ષની સરખામણીમાં 2015ના વર્ષના ભાવમાં કેટલો ટકાવારી વધારો થયેલો છે એ આપણે જાણવું હોય તો આ રીતે આપણે લખી શકીએ છીએ, વર્ષ 2014ના ભાવની સરખામણીમાં વર્ષ 2015ના ભાવમાં થયેલ વધારો। આ રીતે જો વધારો શોધવાનું પૂછાયું હોય, જે આપણને સામાન્ય સૂચકાંક મળેલો છે તેમાંથી આપણે 100 બાદ કરી નાખવાના છે। કેટલા બાદ કરવાના છે, 100। તો સામાન્ય સૂચકાંક મળેલો છે આપણને 111.33 માઇનસ 100। 111.33 માંથી આપણે 100 બાદ કરીએ તો 11.33% ભાવમાં કેટલા ટકાનો વધારો થયેલો છે, 11.33% વધારો થયો છે। ખાસ ધ્યાન રાખજો, આ જે છે સૂચકાંક છે એમાં પાછળ કોઈ એકમ નહીં આવે અને આ જે છે આપણે ગોતેલું તે ટકાવારી વધારો છે એટલે પાછળ ટકા લાગશે। સો કેમ બાત કર્યા, તો કે આધાર વર્ષની સરખામણીમાં આપણે ચાલુ વર્ષનો વધારો શોધેલો છે અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય એટલા માટે આપણે જે વર્તમાન સમયમાં સૂચકાંક મળેલો છે એમાંથી 100 બાદ કરી નાખો એટલે ભાવમાં કેટલો ટકાવારી વધારો થયો છે તે આપણને જાણવા મળશે।
संपूर्ण गणतरी एक वक्त ध्यान थी जोई लेजो। गणतरी बिल्कुल सरल छे, परंतु ये तमने तो ज आवडशे जो सूत्रों आवडता हशे। तो आशा राखू छू तमे बधाए सूत्रों मोटे करी लीधा हशे, आ दाखलानी अंदर आपने समझ पड़ी हशे। अन्य रीतना दाखला आपणे बीजा वीडियो में जोशु, त्यां सुधी दाखलानुं पुनरावर्तन करजो। अने चेनल ने जो हजु सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी, नीचे जे बेल आइकॉन आपेलू छे तेना पर चोक्कस क्लिक करी देजो, अने वीडियो ने शेर अने लाइक चोक्कस करजो। बीजा वीडियो में मळीशुं, त्यां सुधी रजा आपशो। अस्तु, जय हिंद, थैंक यू।